એવરીવન, ફરી એક વખત યુટ્યુબ ચેનલ 8910 મેથ્સ એન્ડ સાયન્સની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે 9મા ધોરણના ગણિત વિષયના આંકડાશાસ્ત્રના એક વિડીયો સાથે પ્રસ્તુત થયા છીએ, જેની અંદર આજે આપણે શીખવાના છીએ મધ્યવર્તી સ્થિતિમાનના માપ કોને કહેવાય, મધ્યવર્તી સ્થિતિમાનના માપ શું છે અને કોને કહેવાય એ આપણે શીખવાનું છે. તો હવે આપણે મધ્યવર્તી સ્થિતિમાનના માપની શરૂઆત કરતાં પહેલાં, જે વિદ્યાર્થીઓએ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા જે વિદ્યાર્થીઓ નવા જોડાયા હોય તો તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દે, જેથી કરીને નવા વિડીયોની દરેક અપડેટ્સ તેમને મળતી રહે અને બેલ આઇકન દબાવી દેવાનું છે. તેમજ મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને ઘણી બધી સારી પ્રોડક્ટ્સની લિંક મળી ગઈ હશે, બરાબર છે? જો તમે ન જોયું હોય તો એકવાર જોઈ લેવી અને તે પ્રોડક્ટ્સ તમે એમેઝોન પરથી ખરીદી શકો છો. તેમજ તેની અંદર ઘણી બધી સારી રેફરન્સ બુકો પણ આપેલી છે, બરાબર? તેનો ઉપયોગ કરી તમે પરીક્ષાની અંદર સારા એવા ગુણ પ્રાપ્ત કરી શકો છો. તો શરૂ કરીએ હવે મિત્રો આપણે મધ્યવર્તી સ્થિતિમાનના માપ. તો મિત્રો, સૌ પ્રથમ વાત આવે કે મધ્યવર્તી સ્થિતિમાનના માપ કહેવાય કોને, તો તેની પણ એક વ્યાખ્યા છે સરળ એવી, કંઈક આ પ્રકારે કે માહિતીની ખાસિયતો અને માહિતીનું પ્રતિનિધિત્વ ધરાવતા માપને અથવા તો આંકને મધ્યવર્તી સ્થિતિમાનના માપ કહે છે, બરાબર છે? કે માહિતીની ખાસિયત ધરાવતું હોય, માહિતીનું પ્રતિનિધિત્વ કરતું હોય એવું માપ, એવો આંક, એને જ કહેશું આપણે મધ્યવર્તી સ્થિતિમાનના માપ. મેઝર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી અંગ્રેજીમાં કેવું હોય તો મેઝર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. હવે મિત્રો, આપણે 9મા ધોરણની અંદર અવર્ગીકૃત માહિતી માટે આ બધી વસ્તુ શીખવાની છે. કોના માટે? અવર્ગીકૃત માહિતી માટે. અને 10મા ધોરણમાં તમે આવશો ત્યારે તમારે વર્ગીકૃત માહિતી માટે શીખવાનું છે, બરાબર છે? તો આપણે અવર્ગીકૃત માહિતી માટે જ્યાં જે મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે, આમ બંને માટે સમાન જ છે, પરંતુ અત્યારે આપણે કોના માટે ધ્યાને લેશું? અવર્ગીકૃત માહિતી માટે. કોના માટે? અવર્ગીકૃત માહિતી માટે મધ્યવર્તી સ્થિતિમાનના માપ, મધ્યવર્તી સ્થિતિમાનના માપ ત્રણ છે. કેટલા છે? ત્રણ છે. અને કયા કયા? પહેલું માપ છે મધ્યક, એને એક્સ બાર વડે દર્શાવાય છે. બીજું માપ છે મધ્યસ્થ, જેને એમ વડે દર્શાવાય છે. અને ત્રીજું માપ છે બહુલક, જેને ઝેડ વડે દર્શાવાય છે, બરાબર? તો આપણે આ ત્રણેય વસ્તુનો અભ્યાસ કરવાનો છે મિત્રો. ખૂબ સરળ છે આ બધી વસ્તુઓ. તો હવે મધ્યકની વ્યાખ્યા આપણે જોવી હોય તો મધ્યકની વ્યાખ્યા મિત્રો આ રીતે આપી શકીએ. પહેલું માપ જે છે મધ્યક, મધ્યવર્તી સ્થિતિમાનનું પહેલું માપ, કોણ? મધ્યક, જેને એક્સ બાર સિમ્બોલ આપવામાં આવેલો છે. તો આ મધ્યક આપણે કોઈ પણ માહિતીનો મેળવવો હોય તો કઈ રીતે મેળવાય છે? અવર્ગીકૃત માહિતીનો આપણે જે મધ્યક છે, જેને આપણે જાણીએ જ છીએ કોણ છે આ મધ્યક, આપણને બધી ખબર છે, પરંતુ આપણે શબ્દ બદલી ગયો છે. આપણે નાનપણમાં, નાના ધોરણમાં, પ્રાથમિકમાં સરાસરી શોધતા. શું શોધતા? સરાસરી. તો સરાસરી જે શોધતા ને એનું જ નામ છે મધ્યક. શું છે? એનું જ નામ છે મધ્યક. બસ, તો એ જ વ્યાખ્યા કે બધા જ અવલોકનોની કિંમતોના સરવાળાને અવલોકનોની સંખ્યા વડે ભાગતા જે કિંમત મળે તેને આપેલ અવલોકનોનો મધ્યક અથવા સરેરાશ, આ શબ્દ પણ વાપરતા, અથવા સરાસરી પણ કહે છે. ત્રણ શબ્દો આપણે વાપરતા,
આ નવો શબ્દ છે, આ બે શબ્દ તો આપણે ઓલરેડી યુઝ કરતા જ, સરેરાશ અને સરાસરી, બરાબર છે. બસ તો તેને સંકેતમાં એક્સ બાર વડે દર્શાવાય છે. સંકેત શું છે? એક્સ બાર. હવે એક્સ બાર કેમ? આજે લીટો છે એ લીટો નથી, એને બાર વડે વંચાય. શું? અમુક વિદ્યાર્થીઓને આ લીટો દેખાતો છે પણ એ લીટો નથી. વંચાય શું? એક્સ બાર. શું વંચાય? એક્સ બાર, બરાબર. તો હવે આનું સૂત્ર આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? કે એક્સ બાર બરાબર, એક્સ બાર બરાબર અંશમાં કંઈક આવશે અને છેદમાં કંઈક આવશે. તો આ અંશમાં અને છેદમાં શું આવશે? જુઓ, અંશમાં આવશે સિગ્મા ઓફ. હવે આ સિગ્મા શું છે એ સમજીએ. સિગ્મા ઓફ એક્સ આઈ, આઈ ઇક્વલ વન અપ ટુ એન. હવે આ જે સિગ્મા છે મિત્રો, એ સિગ્મા એ પ્રાપ્તાંકો અથવા અવલોકનો, જે કયો એ પ્રાપ્તાંકોનો સરવાળો બતાવે. શું બતાવે? સરવાળો છે. સિગ્મા શું છે? પ્રાપ્તાંકોનો સરવાળો છે. હવે અહીંયા આઈ ઇક્વલ વનથી એન વળી શું છે? જુઓ અહીંયા મેં શું લખ્યું છે, એક્સ આઈ એટલે કે પ્રાપ્તાંકો. ક્યાંથી ક્યાં સુધી? એકથી લઈને એન સુધી, એટલે કે પહેલા પ્રાપ્તાંકથી લઈને એનમાં પ્રાપ્તાંક સુધી. હવે એનની કિંમત કોઈ પણ હોય, બરાબર છે, 100 હોય, 200 હોય, 300 હોય, જેટલા પ્રાપ્તાંક એટલી કિંમત. અને છેદમાં આવી જશે એન. હવે આ એન અને આ એન બંને સમાન જ છે, બરાબર છે. એન શું છે? પ્રાપ્તાંકોની સંખ્યા છે. પ્રાપ્તાંકોની, પ્રાપ્તાંકોની સંખ્યા એટલે કે પ્રાપ્તાંકોનો સરવાળાના છેદમાં પ્રાપ્તાંકોની સંખ્યા, બરાબર છે. તો આ વાત થઈ મિત્રો જે સામાન્ય સૂત્ર છે તેની. હવે જ્યારે જ્યારે અસતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે શું કરવું? અસતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે આપણે શું કરવું? તો મિત્રો આપણે એ પણ સમજીએ. અસતત આવૃત્તિ વિતરણનો મધ્યક હવે ત્યારે એવું કરવાનું થશે મિત્રો. સૂત્ર તો શું છે કે પ્રાપ્તાંકોનો સરવાળો છેદમાં પ્રાપ્તાંકોની સંખ્યા. તો જ્યારે અસતત આવૃત્તિ વિતરણ હશે ત્યારે આપણે સરવાળો તો કરશું જ, પરંતુ એફઆઈ એક્સઆઈનો કરશું. કોનો? એફઆઈ એક્સઆઈ. આ શું છે આપણે સમજીએ. અને છેદમાં આવશે સિગ્મા એફઆઈ. શું આવશે? સિગ્મા એફઆઈ. હવે આ એફઆઈ શું છે? આવૃત્તિ છે. એફઆઈ તો આવૃત્તિ જ છે, તમને પણ ખબર છે, બરાબર. અને આ એક્સઆઈ છે એ છે અવલોકન. શું છે? અવલોકન, બરાબર છે. એફઆઈ આવૃત્તિ દર્શાવે છે અને એક્સઆઈ છે અવલોકન દર્શાવે છે. અને આ સિગ્મા એફઆઈ એટલે કુલ આવૃત્તિ. શું? કુલ આવૃત્તિ એટલે કે દરેક જે છે કુલ આવૃત્તિ એટલે કે આવૃત્તિઓનો સરવાળો, બરાબર, એટલે કે કુલ અવલોકનો. આ વસ્તુ આપણને સમજાવી જોઈએ. હવે કુલ અવલોકનો એટલે શું? પ્રાપ્તાંકોની સંખ્યા એન. બસ છેદમાં તો આ જ છે, એન જ છે, બસ અંશ થોડોક જુદો છે. અંશમાં જુદું શું આવ્યું? અહીંયા જે હતું એ પ્રાપ્તાંકો માત્ર એક એક વખત જ આવતા હતા. કેટલી કેટલી વખત આવતા હતા? એક એક વખત. પણ જ્યારે પ્રાપ્તાંકો રિપીટ થશે, રિપીટ થશે એટલે કે કંઈક આવું. જો તમને એક ઉદાહરણ દઉં, બંને પ્રકારના ઉદાહરણ દઉં છું જેથી કરી તમને ક્લિયર થઈ જાય. પહેલા પ્રકારનું ઉદાહરણ એટલે કે કંઈક આવું કે આપણને આમ આમ આપી દીધું હોય કે 5 8 3 2 4 નો એક્સ બાર શોધો. તો આપણે શું કરીએ? એક્ઝામ્પલ છે, આપણે શું કરીએ? આ બધાનો સરવાળો ને છેદમાં કેટલા કેટલા છે ટોટલ નંબર ઓફ આ જે અવલોકન છે, અવલોકનોની સંખ્યા કેટલી? 1 2 3 4 5. તો છેદમાં આવશે 5. એક્સ બાર બરાબર છેદમાં આવશે 5. અને આ બધાનો સરવાળો કેટલો આવશે? 5 8 3 2 4. કરો સરવાળો, 8 ને 2 10, 10 ને 5 15, 15 ને 3 18, 18 ને 4 22, 22 ના છેદમાં 5 મળે. તો આ મળી ગયો આપણને મધ્યક. પોઈન્ટમાં ફેરો હોય તો ફરી જાય, 4.4 થશે. એ તમને હવે આવડવું જોઈએ. હવે આપણને ક્યારેક એવું આપી દે કે અવલોકન 6 ની આવૃત્તિ 5 છે,
અવલોકન ચારની આવૃત્તિ બે છે. અવલોકન દસની આવૃત્તિ દસ છે. તો આ માહિતીનો એક્સ બાર શું થાય? તો હવે શું કરવું પડે? આવૃત્તિ એટલે શું? કે એક અવલોકન કેટલી વખત રિપીટ થાય છે તે સંખ્યા. તો જે છ છે એ કેટલી વાર રિપીટ થાય છે? પાંચ વખત. તો શું આપણે છ વત્તા છ વત્તા છ વત્તા છ વત્તા છ કરવા બેસાય છે? નહીં. છ ગુણ્યા પાંચ કરી નાખો, ત્રીસ જ મળે. અને છનો પાંચ વાર સરવાળો કરો તો પણ ત્રીસ જ મળે. એટલા માટે સહેલું શું પડે? આપણને ડાયરેક્ટ ગુણાકાર કરવો સહેલો પડે. એટલા માટે સૂત્ર શું છે? સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. આ સૂત્ર યાદ રાખજો, દસમા ધોરણમાં ખૂબ કામ આવશે. વર્ગીકૃત માહિતીનો જ્યારે તમે મધ્યક મેળવવાનો આવશે ત્યારે, બરાબર છે? તો સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે પછી આઈની કિંમત એકથી લઈને ગમે ત્યાં સુધીની હોય, એન સુધીની હોય. તો અહીંયા એન બરાબર કેટલા? ત્રણ જ અવલોકન છે. તો એન બરાબર કેટલા આવે? ત્રણ આવે. નહીં, આવૃત્તિઓનો સરવાળો કરવાનો થાય. કોનો સરવાળો કરવાનો થાય? આવૃત્તિઓનો. આવૃત્તિઓનો સરવાળો કરો, દસને પાંચ પંદર, પંદરને બે સત્તર, એટલે છેદમાં આવશે સત્તર. અને અંશમાં ગુણાકાર કરતા જાઓ કરતા જાઓ અને સરવાળો કરતા જાઓ. ચાલો, છ ગુણ્યા પાંચ એટલે ત્રીસ, વત્તા ચાર ગુણ્યા બે એટલે આઠ, વત્તા દસ ગુણ્યા દસ એટલે સો, સો વત્તા ત્રીસ એકસો ત્રીસ, ને આઠ એકસો આડત્રીસ, એકસો આડત્રીસના છેદમાં સત્તર મળે. સમજાય છે બંને સૂત્રના અર્થ? આશા છે કે તમને ક્લિયર થયું હશે મધ્યકની વસ્તુ. હવે આગળ જોઈએ મધ્યસ્થ. તો હવે મધ્યસ્થ કોઈ પણ માહિતીનો કઈ રીતે મેળવાય? બીજું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ કોણ? મધ્યસ્થ, જેનો સિમ્બોલ શું છે? એમ. હવે મધ્યસ્થમાં મિત્રો બે સૂત્ર આવશે, ખાસ યાદ રાખજો. હવે કઈ રીતે? જુઓ, આ પહેલાં તો મધ્યસ્થ છે શું એ સમજીએ. તો મધ્યસ્થ માટે આપણે અવલોકનોને ચઢતા ક્રમમાં ગોઠવવા પડશે. કેવા ક્રમમાં ગોઠવવા પડશે? ચઢતા ક્રમમાં. તો જોઈએ કે માહિતીમાં, વ્યાખ્યા લખવી તો આ રીતે લખી શકાય, માહિતીમાં અવલોકનોને ચઢતા ક્રમમાં ગોઠવ્યા બાદ તેમાં મધ્યમાં રહેલા અવલોકનને માહિતીનો મધ્યસ્થ કહે છે. વચ્ચે રહેલું અવલોકન, કેવું રહેલું અવલોકન? વચ્ચે. પણ ક્યારે? ચઢતા ક્રમમાં ગોઠવ્યા બાદ. હવે ચઢતાની જગ્યાએ ઉતરતા ક્રમમાં ગોઠવો તો શું ચાલે? વિચારો થોડુંક, થોડોક મગજને તસ્તી આપો. શું ચાલે ચઢતા ક્રમની બદલે ઉતરતા ક્રમમાં ગોઠવો તો? હા ચાલે. શું કામ ચાલે? કારણ કે તમે ચઢતા ક્રમમાં ગોઠવો કે ઉતરતા ક્રમમાં ગોઠવો, જે વચ્ચેની સંખ્યા છે વચ્ચે જ રહેવાની છે, ક્યાંય આગી પાછી જવાની નથી. એટલે અહીંયા ચઢતાની જગ્યાએ તમે ઉતરતા ક્રમમાં ગોઠવો ને તો પણ ચાલશે. આ વસ્તુ યાદ રાખવી. તો હવે મિત્રો, મેં તમને કીધું હતું કે મધ્યસ્થ માટે બે ફોર્મ્યુલા આવશે, બે સૂત્ર આવશે. તો તે કઈ રીતે આપણે મેળવવા? તો પેલું સૂત્ર જે છે એ છે એન અયુગ્મ પૂર્ણાંક હોય. એન અયુગ્મ પૂર્ણાંક હોય એટલે શું? એન પહેલાં તો છે શું? અહીંયા જે હતું એ જ, અવલોકનોની સંખ્યા. એટલે કે અવલોકનોની સંખ્યા કેવી હોય? અયુગ્મ, અયુગ્ય નહીં, અયુગ્મ. અયુગ્મ એટલે કેવી? એકી, એક ત્રણ પાંચ સાત નવ. એન જો અયુગ્મ હોય તો મધ્યસ્થ શું થશે? આ રીતનું કંઈક થશે, એન પ્લસ એકના છેદમાં બે મૂ અવલોકન. અવ એટલે અવલોકન, આખું હું લખતો નથી પણ પહેલી વાર છે એટલે લખી દઉં છું. એન અયુગ્મ હોય એટલે કે એકી સંખ્યા હોય ત્યારે આ સૂત્ર લાગુ પડશે. એનું એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે આપણને આ રીતે કહી દીધું, બે ચાર છ આઠ દસનો મધ્યસ્થ શોધો. તો આપણે કઈ રીતે મેળવીશું? તો સૌપ્રથમ આપણે એન નક્કી કરવા પડે. નહીં, સૌપ્રથમ આપણે ચઢતા ક્રમમાં ગોઠવવું પડે અથવા ઉતરતા ક્રમમાં ગોઠવવું પડે. તો અહીંયા જુઓ, ચઢતા ક્રમમાં જ ગોઠવેલું છે, આપણે ગોઠવવાની જરૂર નથી. મારાથી આ રીતે એક્ઝામ્પલ લેવાઈ ગયું, કાંઈ વાંધો નહીં. તો હવે તમારે
જ્યારે કોઈ પણ દાખલો આવે ત્યારે મધ્યસ્થનો જો દાખલો હોય તો તેને અવલોકન અને ચડતા ક્રમમાં ગોઠવી દેવાના. આ અવર્ગીકૃત માહિતીની વાત છે, વર્ગીકૃત માહિતીની વાત નથી. વર્ગીકૃત માહિતી તમારે 10મા ધોરણમાં આવશે ત્યારે તમે તે શીખશો. તો ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી હવે આ સૂત્ર લગાડવાનું નહીં, પહેલા નક્કી કરવાનું એન અયુગ્મ છે કે યુગ્મ છે. તો ગણવાના 1 2 3 4 5 પાંચ, એટલે કે એન અયુગ્મ છે. એન બરાબર 5, પણ કેવા મળ્યા? અયુગ્મ મળ્યા. હવે અયુગ્મ મળ્યા તો સૂત્ર શું આવશે? એન પ્લસ 1/2 મૂ અવલોકન આવશે. એન પ્લસ 1 એટલે એનની કિંમત કેટલી? 5. 5 + 1/2 મૂ અવલોકન. 5 + 1 એટલે 6. 6/2 મૂ અવલોકન. આ મૂ અવલોકન આમને રાખવાનું છે. હવે 6/2 એટલે 2 3 6 એટલે 3 મૂ અવલોકન ન હોય, ત્રીજું અવલોકન હોય. શું હોય? ત્રીજું અવલોકન. 3 મૂ અવલોકન ન બોલાય, શું બોલાય? ત્રીજું અવલોકન. તો આમાંથી ત્રીજું અવલોકન કયું છે? પહેલું, બીજું, ત્રીજું. કોણ છે? 6. તો આનો જવાબ આવશે 6. મધ્યસ્થ આવશે 6. જુઓ, 6 છે એ મધ્યમાં રહેલો છે, અને આ જે 6 છે એ બંને આ જે માહિતી છે એના બે સરખા ભાગ કરે છે. જુઓ, 6ની આ તરફ પણ 2 છે. 2 છે મતલબ 2 સંખ્યા છે, 2 અવલોકન છે, અને 6ની આ તરફ પણ 2 અવલોકન છે. બરાબર છે? એટલે કે મધ્યમાં રહેલું અવલોકન, વચ્ચે રહેલું અવલોકન, એને કહેશું આપણે મધ્યસ્થ. સમજણ પડે? બરાબર. ચાલો હવે બીજો જે સૂત્ર આવશે કોના માટે આવશે એ તમે સમજી ગયા છો. અહીંયા અયુગ્મમાં આવ્યું તો હવે આવશે યુગ્મનો વારો. તો ચાલો એન યુગ્મ પૂર્ણાંક હોય. શું હોય? એન યુગ્મ પૂર્ણાંક હોય. એન યુગ્મ હોય. એન યુગ્મ હોય તો એના માટે આપણે સૂત્ર આ રીતે લખી શકીએ કે એમ બરાબર એનના છેદમાં 2મું અવલોકન વત્તા એન છેદ 2 + 1 મૂ અવલોકન અને એના છેદમાં 2. હવે આ સૂત્ર થોડુંક મોટું છે, લાંબુ છે, યાદ રાખવું અઘરું નથી, સહેલું જ છે. શું યાદ રાખવાનું? પહેલાં એન છેદ 2મું અવલોકન એટલે જે આપ્યો હોય એનું 1/2મું અવલોકન અને એના 1/2માં 1 ઉમેરે જેટલું અવલોકન. બરાબર? એટલે કે એન છેદ 2મું અવલોકન વત્તા એન છેદ 2 + 1 મૂ અવલોકન અને એના પણ 1/2. તો હવે આનું ઉદાહરણ લેવું હોય તો કંઈક આ પ્રકારે લઈ શકીએ આપણે. ચાલો 7 3 5 બરાબર છે, 1, પછી એવું આપી દીધું હોય કે 9 11 નો મધ્યસ્થ શોધો. તો સૌ પ્રથમ કાર્ય શું કરીશું? એન નક્કી કરવાના ને, એન નક્કી કરવાના ને. અમુક કહેતા છે હા પણ ના, પહેલાં આપણે ચડતા ક્રમમાં ગોઠવવું પડે. તો ચડતા ક્રમમાં ગોઠવો. મેં જાણી જોઈને જ અહીંયા ચડતો ક્રમ ન આપ્યો, ગયા દાખલામાં તમને હરખું પડી ગયું હતું, વાંધો નહીં. ચડતો ક્રમ આ રીતે આવશે, સૌથી નાનામાં નાનું પહેલાં, એટલે 1 પછી 3 પછી 5 પછી 7 પછી 9 પછી 11. જેને ચડતો ક્રમ ન આવડતો હોય એ એક વખત LKG HKGનો આટો મારી આવે, પહેલાં બીજા 3નો આટો મારી આવે. બરાબર છે? અને શીખીને પાછા આવી જાય. તો હવે આનું આપણે શું કરવાનું છે? એન નક્કી કરવાના છે. એન કેટલા છે? 1 2 3 4 5 6. 6 છે તો એન બરાબર કેટલા? 6. પણ કેવા મળ્યા? યુગ્મ મળ્યા. એટલે સૂત્ર કયું? આ લાંબુ સૂત્ર. બરાબર છે? તો સૂત્ર શું આવશે? એમ બરાબર એન છેદ 2મું અવલોકન પ્લસ એન છેદ 2 + 1 મૂ અવલોકન અને એના છેદમાં પણ 2. તો એનની કિંમત 6. 6 / 2 એટલે ત્રીજું અવલોકન. હવે તો ખબર પડવી જોઈએ ને, એન છેદ 2 એટલે 6/2 એટલે 3. અને અહીંયા એન છેદ 2 એટલે કે 6/2 એટલે 3. 3 ને 1 = 4 એટલે ચોથું અવલોકન થશે. બરાબર છે? ખ્યાલ આવવો જોઈએ મિત્રો. અહીંયા સૂત્રમાં હું ડાયરેક્ટ કિંમત મૂકું છું, 6/2 એટલે 3. 3 + 1 એટલે 4. આખા કાઉન્ટની કિંમત 4. 4 મૂ અવલોકન એટલે કે ચોથું અવલોકન, ત્રીજું અવલોકન પ્લસ ચોથું અવલોકન અને એના છેદમાં 2. ત્રીજું અવલોકન કયું છે? જુઓ, 1 2 ને 3 એટલે 5 અને ચોથું અવલોકન 7. આ બંનેનો સરવાળો / 2. તો 5 + 7/2 5 ને 7 થશે 12. 12/2 એટલે આવશે 6. તો આ માહિતીનો મધ્યસ્થ શું થશે? 6 થશે. બરાબર? તો આ વાત થઈ મિત્રો મધ્યસ્થની. હવે આગળ જોઈએ ત્રીજું મધ્યવર્તી સ્થિતિનું માપ અને છેલ્લું મધ્યવર્તી સ્થિતિનું માપ છે બહુલક, મોડ.
કઈ રીતે શોધાય છે, ખૂબ સૌથી સહેલો હોય તો બહુલક, બરાબર છે, વર્ગીકૃત માહિતી કે અવર્ગીકૃત માહિતી બંનેમાં. વર્ગીકૃત માહિતી વિશે તમે દસમામાં શીખશો, પરંતુ અવર્ગીકૃત માહિતીમાં તમારે આ ધોરણમાં શીખવાનું છે. તો બહુલકની વ્યાખ્યા આવી કે અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન થતા અથવા પુનરાવર્તન પામતા અવલોકનને માહિતીનો બહુલક કહે છે. શું કીધું? કે જે અવર્ગીકૃત માહિતી હોય એમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન, સૌથી વધુ વખત આવતું અવલોકન, પુનરાવર્તન થવું એટલે જે સૌથી જાજી વાર આવે ને એ. ઉદાહરણ લેવું હોય તો ધારો કે આ રીતનું છે માહિતી કે 2, 3, 5, 7, 8, 2, 9, 8, 8, 8. તો હવે આમાં જે સૌથી જાજી વખત આવે ને એ આપણો બહુલક. કોણ આવે છે જાજી વખત? જો 8 આવે છે, 4 વખત આવે છે, બરાબર. તો બહુલક કોણ થશે? ઝેડ બરાબર થશે 8. બહુલકને મિત્રો ઝેડ વડે દર્શાવાય છે, બહુલકનો સિમ્બોલ છે ઝેડ, યાદ રાખજો. હવે એક વસ્તુ એ પણ યાદ રાખજો કે જો માહિતીમાં અવલોકનોમાં જે માહિતી હોય એમાં અવલોકનોમાં એક પણ અવલોકન પુનરાવર્તન ન પામતું હોય, એક પણ અવલોકન પુનરાવર્તન ન પામતું હોય તો તેને બહુલક નથી તેમ કહી શકાય. જે માહિતીમાં એક પણ અવલોકન પુનરાવર્તન ન પામતું હોય તેને બહુલક નથી તેમ કહેવાય, બહુલક નથી તેમ કહેવાય છે, બરાબર છે. હવે બીજી વસ્તુ એ પણ મિત્રો, જો આનું એક ઉદાહરણ આપણે જોવું હોય તો અહીંયા જે ઉપરનો જે દાખલો લીધો હતો મધ્યસ્થ માટેનો તેને લઈ શકીએ. જુઓ, આમાં એક પણ સંખ્યા પુનરાવર્તિત નથી થતી તો આ માહિતીને બહુલક નથી, બરાબર છે, એવું આપણે કહી શકીએ. હવે મિત્રો હજી એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે એવું તમને લખીને જ સમજાવું છું. ચાલો કે કોઈ માહિતી હોય, જો માહિતીમાં બે કે તેથી વધુ અવલોકનો સરખી સંખ્યામાં પુનરાવર્તન પામ્યા હોય તો દરેક અવલોકન તે માહિતીનો બહુલક છે. આ શું કહેવા માગે છે મિત્રો? એનું એક ઉદાહરણ લઈને હું સમજાવું. કોઈ માહિતી આપી દીધી આ રીતે 2, 2, 2, 3, 3, 3, 4, 4, 4, 5, 5, 5, આવી માહિતી આપી દીધી. હવે આપણને પૂછાય એનો બહુલક કોણ? તો જુઓ, આ 2 છે એ 3 વખત રિપીટ થાય છે, 3 છે એ પણ 3 વખત રિપીટ થાય છે, 4 છે એ 3 વખત રિપીટ થાય છે, અને આ 5 પણ 3 વખત રિપીટ થાય છે. એટલે કે બધા જે અવલોકન છે સમાન સંખ્યામાં પુનરાવર્તિત થયા છે, સમાન સંખ્યામાં રિપીટ થયા છે. તો હવે આમાંથી બહુલક કોને ગણવો ભાઈ? બહુલક ગણવો તો ગણવો કોને? બધાને ગણવાના. તો ઝેડ બરાબર 2 પણ થશે, અલ્પવિરામ 3 પણ થશે, 4 પણ થશે અને 5 પણ થશે. એટલે કે ઝેડની 4 કિંમત મળશે. કેટલી કિંમત મળશે? 4 કિંમતો મળશે, બરાબર છે. તો આ બહુલક માટેની જે વાત હતી તે થઈ. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી જ રાખવાનું છે, બરાબર. હવે જે 14.4 છે, જે મધ્યવર્તી સ્થિતિમાનના માપ પર આધારિત જે દાખલાઓ છે એ દાખલાઓ આપણે આવતા વિડીયોની અંદર ગણીશું. તો ત્યાં સુધી મધ્યવર્તી સ્થિતિમાનનો અભ્યાસ કરો, બરાબર છે. મધ્યક, મધ્યસ્થ, બહુલકના સૂત્રો જે મધ્યક અને મધ્યસ્થના છે એ ભાગા કરો, બરાબર. અને કોઈ પણ મૂંઝવણ હોય તો તમે અવશ્ય કોમેન્ટ કરી શકો છો, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેવી અને બેલ આઇકન પણ દબાવી દેવું, જેથી કરી દરેક વિડીયોની અપડેટ્સ મળતી રહે. તો મિત્રો આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ. હવે આગળનો અભ્યાસ જે સ્વાધ્યાય 14.4 એટલે કે આ પ્રકરણનો છેલ્લો ભાગ આવતા વિડીયોની અંદર ભણવાના છીએ. ત્યાં સુધી મને રજા આપો,
आभार।